નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે બટાકા પાક વિશેની. તે બટાકા પાક છે એનું વૈજ્ઞાનિક નામ જોઈએ તો સોલેનમ ટ્યુબરસમ છે અને સોલેનેસી ફેમિલીમાં આવતો પાક છે. હવે સોલેનેસી ફેમિલીની વાત કરીએ ત્યારે તો બટાકા છે, એ ઉપરાંત ટમેટા છે, તમાકુ છે, રીંગણી છે, આ બધા પાક છે એ સોલેનેસી ફેમિલીમાં આવે છે. કેમ કે ઘણી વખત એવું થાય કે આપણે પાક ફેરબદલીની વાત આવતી હોય અમુક જમીનજન્ય રોગ માટે, ત્યારે પરિસ્થિતિ એવી થાય કે સોલેનેસી ફેમિલીની જ પાક ફેરબદલી કરવી પડે. કેમ કે બટાકાવાળાના ટમેટા વાવીએ, ટમેટાવાળાના બટાકા હોય અથવા તમાકુવાળાના બટાકા હોય, ત્યારે પણ અમુક પ્રકારના રોગ છે કે નેમેટોડ છે એ આપણને આવતા હોય છે. હવે આની બટાકાની વાત કરીએ તો કે બટાકા એ એવો પાક છે કે એવો ખોરાક તરીકે ઉપયોગ થાય છે કે લગભગ દરેકના ઘરે 2-4 કિલો જેવા બટાકા પડ્યા જ હોય. કેમ કે દરેક શાકમાં બટાકું છે એ ભળી જતું હોય છે. એ ઉપરાંત બટાકાનો નાસ્તામાં જોઈએ તો કે ચિપ્સ તરીકે વિશાળ પ્રમાણમાં ઉપયોગ થાય છે અને જે સ્ટાર્ચ તરીકે પણ એનો વિશાળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. હવે બટાકાનું વાવેતર વિસ્તાર કરીએ તો કે વિશ્વની દ્રષ્ટિએ જોઈએ તો કે વિશ્વમાં ટોટલ 375 મિલિયન મેટ્રિક ટન જેવું પ્રોડક્શન જે થાય છે એમાંથી 90-95 મિલિયન મેટ્રિક ટન જેવું ચાઇના એકમાં થાય છે, 60 મિલિયન મેટ્રિક ટન જેવું ભારતમાં થાય છે, 21-22 મિલિયન મેટ્રિક ટન જેવું યુક્રેનમાં થાય છે, 19-20 જેવું આપણે રશિયામાં થાય છે, ત્યાર પછીના બીજા બધા દેશમાં થોડું ઘણું પ્રોડક્શન થતું હોય છે. હવે ભારતની વાત કરીએ તો કે ભારતમાં જે 4 રાજ્ય છે એમાંથી 4 રાજ્યમાં ટોટલ જે પ્રોડક્શન જે 60 મિલિયન મેટ્રિક ટન જેવું થાય છે એમાંથી 75-80% મિલિયન મેટ્રિક ટન જેવું પ્રોડક્શન આપણને 4 રાજ્યમાં જ થાય છે. એમાં પહેલા નંબરે જોઈએ તો ઉત્તર પ્રદેશ છે જેમાં 31-32% જેવું ઉત્પાદન આવે છે. ત્યાર પછી વેસ્ટ બંગાળ છે કે એમાં 23% જેવું પ્રોડક્શન આવે છે. ત્યાર પછીનું વાત કરીએ તો કે બિહાર છે એમાં 13% જેવું પ્રોડક્શન થાય છે અને ગુજરાત છે એમાં 7.5% જેવું છે અને મધ્યપ્રદેશ છે એમાં 6% જેવું છે અને ત્યાર પછી પંજાબ છે, હરિયાણા છે અને બીજા બધા અધર રાજ્યમાં પણ થોડું ઘણું ઉત્પાદન થાય છે. હવે વાત કરીએ ગુજરાતમાં તો કે ગુજરાતમાં ખંભાળિયા વિસ્તાર જે છે જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકામાં જોઈએ તો જામનગર પ્રોપર અને જામ ખંભાળિયા પ્રોપર આજુબાજુનો એરિયા છે એમાં જે આપણે શાક માટે ઉપયોગમાં લેવાતા કચિયારું બટેકો તરીકે હોય છે કે જે 60-75 દિવસે એનો નિકાલ થઈ જાય છે. ત્યાર પછી ઉત્તર ગુજરાતમાં જોઈએ તો કે ઉત્તર ગુજરાતમાં વિશાળ પ્રમાણમાં આનું વાવેતર થાય છે અને પાકા બટાકા અને સ્ટોરેજ માટેના બટાકાનું વાવેતર થાય છે. એમાં ગાંધીનગર જિલ્લો છે, સાબરકાંઠા જિલ્લો છે, મહેસાણા જિલ્લો છે, બનાસકાંઠા જિલ્લો છે અને અરવલ્લી મોડાસા જિલ્લો છે. આ બધા જિલ્લામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પણ અલગ અલગ વેરાયટીઓ ચિપ્સ માટેની વવાતી હોય છે. હવે વેરાયટીની આપણે વાત કરીએ તો કે આમાં મગફળી જેમ ઘણી બધી વેરાયટીઓ આવે છે કે જે બાદશાહ છે, પોખરાશ છે, આ બધી આપણે શાકભાજી માટે વપરાય છે. ત્યાર પછી જે સોના છે, પેપ્સી છે, ત્યાં ઘણી બધી લાલ બટાકાની વેરાયટી છે કે જે કડક બટાકા અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં વપરાય છે અને સ્ટોરેજ કોલ્ડ સ્ટોરેજ માટે હોય છે. એ કંપનીઓ વાઇઝ ખેડૂતો પોતપોતાની જમીનને અનુકૂળતા અને પોતાની માવજતને અનુરૂપ વેરાયટી પસંદ કરતા હોય છે. હવે બટાકો છે એ શિયાળું પાક છે. હવે આપણે 10 નવેમ્બર આજુબાજુ એનું જનરલી વાવેતર થતું હોય છે, ઓક્ટોબર એન્ડથી, એટલે કે જ્યારે ટેમ્પરેચર 30 ડિગ્રી નીચે આવે ત્યાર પછી એનું વાવેતર થતું હોય છે અને 120 દિવસ જેવો એ પાક ઊભો રહેતો હોય છે. હવે બટાકો છે એ આમ કંદ વર્ગનો પાક છે, એટલે કે જમીનમાં થતો હોય છે અને બીજમાં જોઈએ તો કે બટાકો પોતે જ એક બીજ તરીકે ઉપયોગમાં આવે છે. એટલે કે જ્યારે બટાકાને આપણે કોલ્ડ સ્ટોરેજમાંથી કાઢીએ, કોલ્ડ સ્ટોરેજમાંથી કાઢ્યા પછી અઠવાડિયું બટાકું પડ્યું રહે અને જ્યારે જાહેરના દાણા જેવી એની આંખ ફૂટે ત્યારે એનું વાવેતર કરવાનું થાય છે. હવે પહેલા જે આખા બટાકા વવાતા અત્યારે પરિસ્થિતિ એ છે કે બટાકાના જે આંખું જ્યાં ફૂટે આંખોના કટકા કરી અને એની સાથે શંખ, જીરું અને એક ફૂગનાશકનો પટ મારી અને ઓટોમેટિક દતાળથી જ વાવેતર કરવામાં આવે છે. અને મેજોરિટી જે વાવેતર છે બનાસકાંઠામાં જોઈએ તો મિનિ સ્પ્રિંકલરથી વાવેતર થાય છે અને જ્યારે સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી ડિસ્ટ્રિક્ટમાં જોઈએ તો કે ડ્રીપ ઇરિગેશન ટપક પદ્ધતિથી એનું વાવેતર થાય છે અને ઉત્પાદન પણ 24 ગુઠ્ઠાના વીઘા પ્રમાણે 450 મણ સુધીનું ખેડૂતો ઉત્પાદન આનું લેતા હોય છે. ઘણો વિસ્તાર એવો છે કે ચોમાસે જમીન પડતર રાખે છે અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં સ્પેશિયલ શિયાળુ પાક તરીકે એકલું બટાકું જ લે છે, પછી ઉનાળે પણ કંઈ વાવતા નથી અને ચોમાસે પણ કંઈ વાવેતર કરતા નથી. કેમ કે બટાકા પાક છે એ
રોકડીયો પાક ચાર મહિનાનો કે એક દિવસમાં સારી એવી કમાણી આપતો પાક છે. હવે બટાકાનો વાત કરીએ તો કે જમીન કેવી અનુકૂળ આવે છે કે મધ્યમ કાળી જમીન, બોરાડું અને રેતાળ જમીન અનુકૂળ આવે છે, કે જે પાણી પાયા પછી જમીન પોચી રહેતી હોય, ભેજ મૂક્યા પછી જમીન પણ કડક ન થતી હોય, એટલે કે વધારે ચીકણી કરાળ જમીન આને અનુકૂળ આવતી નથી. હવે ત્યાર પછી વાત કરીએ ખાતરની, તો કે ખાતરમાં આને સારું એવું કોવાયેલું છાણિયું ખાતર આપવાથી કે જમીનમાં થોડુંક ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે, અને બીજા રાસાયણિક ખાતર પણ આ લઈ શકે એ પ્રમાણે આપવામાં એક ભલામણ છે. ત્યાર પછી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશની પણ આની જરૂરિયાત ઘણી બધી હોય છે, એટલે કે પાયામાં જ સારું એવું ખાતરનું પ્રમાણ છે એ આપી દેવાનું હોય છે, કે જેમાં ડીએપી હોય છે, યુરિયા હોય છે, પોટાશ હોય છે, એ પાયામાં જ ખેડૂતો આપી દેતા હોય છે. ત્યાર પછી ગૌણ તત્વ તરીકે મેગ્નેશિયમ સલ્ફેટ અને સલ્ફર, જે 90% સલ્ફર આવે છે એની પણ ભલામણ છે, એ પણ સાથે પાયામાં આપી દેવાનું હોય છે. અને ત્યાર પછી ડ્રીપમાં કે આના સ્ટેજ પ્રમાણે કે શરૂઆતના સ્ટેજ પ્રમાણે ડાંડર બનાવવા માટે 12:0, ડાંડર બની ગયા પછી જ્યારે ફ્લાવરિંગ લાગે અથવા કે ટ્યુબર છોડે ત્યારે 0:52:34, અને બટાકાની જે 50% સાઈઝ થાય ત્યાર પછી 0:50 ની ભલામણ છે. ત્યાર પછી કે માઇક્રોન્યુટ્રન્ટ સમયાંતરે પણ આપતા રહેવા પડે છે, બોરોન પણ સમયાંતરે આપતું રહેવું પડે છે. હવે વાત કરીએ કે આ ખાતર પછી આપણે જોઈએ તો કે એમાં રોગની, કે રોગ મેજોરિટી એમાં જે કોમન સ્કેપ એટલે કે એક બેક્ટેરિયલ રોગ છે, ત્યાર પછી કે ફૂગથી થતો રોગ છે, અલ્ટરનેરિયા બ્લાઇટ છે, પછી ફાઇટોપ્થોરા બ્લાઇટ છે, અને એક નેમેટોડ છે. આ ચાર રોગ આપણે બટાકામાં મેઇન આવે છે. એમાં કોમન સ્કેપ જે છે એ બીજજન્ય રોગ છે, એટલે કે મેજોરિટી બટાકા જો બીજા રાજ્યમાંથી અહીં આવતા હોય ત્યારે આપણે વધારે ચકાસણી કરવી જોઈએ. બટાકો જે છે એ રોગ મુક્ત હોય તો જ એમાં ફાયદો થાય, કેમ કે કોમન સ્કેપ છે એનું આમ જોઈએ તો કે એક બટાકા ઉપર ભીંગડા વળી ગયા હોય, બટાકામાં ચેકા પડે, વાઢિયા પડે, આ ટાઈપના એના લક્ષણો છે, અને એ એક પ્રકારનું બેક્ટેરિયા થાય છે. અને બે થવાનું કારણ સ્ટ્રેપ્રોમાઇસિસ સ્કેબેસિસ નામના બેક્ટેરિયાથી થાય છે. આના માટે એન્ટીબાયોટિક એટલે કે સ્ટેપ્રોસાયક્લિન છે, સ્ટેપ્રોસાયક્લિન પ્લસ ટેટ્રામાઇસિનની ભલામણ છે. બીજું વેલિડામાઇસિન પણ નીચે આપી શકાય. પણ પેલી વગર અગત્યની વાત એ છે કે બીજ જે છે બી છે એ જ રોગ મુક્ત હોય તો આનો ફેલાવો ઓછો થાય. ત્યાર પછી એને કે આપણે મેન્કોજ કે કોઈ પણ એક સારી ફૂગનાશક અને બેક્ટેરિયાનાશકનો ફટ મારી અને ભેગું શંખ જીરું ભેળવી અને વાવેતર કરવામાં આવે તો એમાં આપણને રાહત મળે છે. અને બીજું કે આની આવવાનું કારણ એ છે કે જ્યારે પીએચ ઘટે છે અને હ્યુમિડિટી વધે છે, એટલે કે જ્યારે એસિડિક ફર્ટિલાઇઝર વધુ આપવામાં આવે છે અને જમીનની પીએચ જ્યારે 3 થી નીચે આવે છે ત્યારે આ જે કોમન સ્કેપ છે એટલે કે વાઢિયા પડવાનું પ્રમાણ વધે છે. હ્યુમિડિટી સતત વધે છે ત્યારે પણ વધે છે. 9 થી 20 ડિગ્રી ટેમ્પરેચર હોય ત્યારે પણ આનું પ્રમાણ વધે છે. એટલે આમ જોઈએ તો કે શિયાળામાં આ બધી પરિસ્થિતિ બટાકામાં ઓટોમેટિક હોય જ, કેમ કે ટેમ્પરેચર પણ ડાઉન હોય, પાણી આપણે સતત આપતા હોય, ભેજનું પ્રમાણ પણ વધારે હોય, અને ત્યાર પછી કે ભેજ ઉપરાંત કે પીએચ પણ સતત આ બધે ફર્ટિલાઇઝર ચડાવતા હોય એટલે ઓછે હોય. એટલે આના માટે કે એસિડિક ફર્ટિલાઇઝર પણ ઓછા આપવા, એટલે કે લીલો પડવાશ કરેલો હોય, રાસાયણિક ખાતરની જગ્યાએ સેન્દ્રિય ખાતર થોડાક કે દેશી ખાતર દિવેલીનો ખોળ ભરેલો હોય તો આમાં આ પીએચ મેન્ટેન થાય, એટલે કે વાઢિયાનો પ્રશ્ન ઓટોમેટિક ઓછો રહે. હવે ત્યાર પછી છે કે અલ્ટરનેરિયા બ્લાઇટ એટલે કે આગોતરો સુકારો. આગોતરો સુકારો એટલે કે આને જે પાનની કૂણી ટોચું છે ત્યાંથી કુમળા પાન છે ત્યાંથી બળતું આગળ વધતું જાય છે, કથે બ્રાઉન કથે કલરના એમાં પાન ઉપર ડાઘા પડે છે, કે જ્યારે પવનની દિશા જ્યારે આથમણીથી થાય એટલે કે પશ્ચિમ દિશાથી પવન આવતો હોય અને ભેજનું પ્રમાણ વધે, ઝાકળનું પ્રમાણ વધે ત્યારે આ રોગ વધારે આવે છે. આ રોગમાં પણ બટાકાનો જે છોડનો છે એ ગ્રોથ અટકી જાય છે, ત્યાર પછી ધીમે ઉપરથી નીચે હુકાતો આમાં ડેમેજ ઘણું બધું થાય છે. અને આ રોગ જે છે હવા દ્વારા ફેલાતો હોય છે. હવા દ્વારા ફેલાતા રોગને નિયંત્રણ કરવો ઘણો બધો અઘરો છે, કેમ કે એક જગ્યાએ ડાઘો પડ્યો હોય એને આખા ખેતરમાંથી ફેલાતો અટકાવવા માટે એ સવાર આમ જોઈએ તો સાંજે થોડો ઘણો ડાઘો પડ્યો હોય તો સાંજ થાય સવાર થાય તે આખા ખેતરમાં ફેલાઈ જતો હોય છે. આના નિયંત્રણ માટે કોઈ પણ સારું એક કોન્ટેક્ટ ફૂગનાશક અને સિસ્ટેમિક ફૂગનાશકનું જે કોમ્બિનેશન આવે છે એનો છંટકાવ કરવામાં આવે તો આમાં નિયંત્રણ મેળવી શકે. જેમ કે મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલ 35-40 ગ્રામ, એઝોક્સ્ટ્રોબિન પ્લસ ક્લોરોથેનોલિન છે, પ્રોપિનેપ છે, ત્યાર પછી એઝોક્સ્ટ્રોબિન પ્લસ ટેબુકોનાઝોલ છે, ત્યાર પછી પ્રોપિકોનાઝોલ પ્લસ ડાઇફેકોનાઝોલ છે. આ બધા મોલિક્યુલ જે છે એના વારાફરતી છંટકાવ કરવામાં આવે તો એના પરિણામ આપણને સારા મળે છે. એ ઉપરાંત હવે જોઈએ
તો કે પાછતરો સુકારો એટલે કે ફાઇટોપ્થોરા બ્લાઇટ. ગયા વર્ષે આપણે રાણાસણ વિસ્તારમાં એટલે કે હિંમતનગર એટલે કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વચ્ચેના વિસ્તારમાં શરૂ થયો હતો અને એ 70-75 દિવસે શરૂ થયો હતો. અને આના લક્ષણો જે છે આમ એ જમીનજન્ય રોગ છે ફાઇટોપ્થોરા બ્લાઇટ, એટલે કે કંદમાંથી લઈ અને સ્ટેમ્પ એટલે કે દાંડર અને પાંદ ઉપર ત્રણેય જગ્યાએ નુકસાન કરે છે. આમાં પણ નીચેના પાન જે છે એમાં કથાઈ કલરના ડાઘા પડે છે. હવે જ્યારે નીચેના પાનમાં લાગે છે ત્યારે જમીનજન્યમાંથી હવા દ્વારા ફેલાતો રોગ બની જાય છે, એરબોન ડિઝીઝ બની જાય છે. એટલે આમાં પણ ફેલાવવાનો ઝડપી હોય છે અને આનો ફેલાવો થતાં છોડનો ગ્રોથ છે એ ગ્રોથ અટકાવી દેશે, છોડનો વિકાસ ઝીણો થઈ જાય છે, છોડ માંદો હોય એવો પીળો પડી અને ઝાખો ઝાખું છોડ થઈ જાય, આખું ખેતર પણ આપણને ઝાખું લાગવા પડે. ત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે ગમે એ ભોગે આપણને પાન લીલા રાખવા દાંડર લીલું રાખવાની પરિસ્થિતિ બહુ અઘરી થઈ જાય છે. ગયા વર્ષે જોઈએ તો ઘણા બધા તાલુકામાં ઘણા બધા વિસ્તારમાં રોગ આવેલો છે. યુરોપિયન દેશમાં ભૂતકાળમાં પણ ઘણા બધા વિસ્તારમાં આવેલો છે. પશ્ચિમ બંગાળમાં પણ ભૂતકાળમાં આવેલો હતો ત્યારે એને ફેમાઇન બેંગલ નામથી પણ આનો પ્રચલિત થયો હતો અને પુષ્કળ પ્રમાણમાં બટાકામાં નુકસાન થયું હતું અને બધા જે પશ્ચિમ બંગાળમાં જે બટાકાનું સારું એવું વાવતર થતું હતું એમાં હાહાકાર મચી ગયો અને ફેલ થઈ ગયા. એટલે આ જે એક છે એ બહુ ભયંકર ડેન્જર ફાઇટોપ્થોરા બ્લાઇટ એટલે કે પાછતરો સુકારો જે છે એ ભયંકર રોગ છે કે એનાથી આપણને ઘણું બધું નુકસાન થાય છે. આના નિયંત્રણ માટે પણ એવું છે કે ભેજનું પ્રમાણ ઓછું રાખવું, જમીનની પીએચ છે એ પણ મેન્ટેન કરવી, કેમ કે આ સોઇલ જમીનજન્ય રોગ હોવાથી જમીનમાંથી પહેલા કંદમાં અસર કરે છે, કંદમાંથી સ્ટેમ્પમાં રૂટમાં અને ત્યાર પછી નીચેના પાનમાં ડેમેજ કરે છે. હવે આના માટે કોપર બેઝ ફૂગનાશક સાથે હાઈલી સિસ્ટેમિક ફૂગનાશક અને એક કોન્ટેક્ટ ફૂગનાશકની ભલામણ કરવામાં આવે છે એટલે એમાંથી થોડા ઘણા આપણને રિઝલ્ટ મળે છે. જેમ કે કોપર છે, મેન્કોજેપ છે અને ટ્રાયસાયક્લિઝોલ છે, આ ત્રણેયના કોમ્બિનેશનમાં થોડું ઘણું આપણને રિઝલ્ટ મળે છે. આના માટે કોઈ એવી ફૂગનાશક નથી કે આ છાંટો અને ફાઇટોપ્થોરા બ્લાઇટ એટલે કે પાછતરો સુકારો અટકી જાય, ઊભો રહી જાય. કેમ કે આ જેમ મેં કીધું એમ કે ભયંકર રોગ હોવાથી આપણે ગઈ સાલ ઘણી બધી કંપનીઓની ઘણી બધી સારી સારી ફૂગનાશકના અખતરા કરી લીધા, પણ જ્યારે એ અટકે નહીં ત્યારે અટકતો જ નથી. પણ આગોતરા આયોજન રૂપે કે જે ભેજનું પ્રમાણ માપે હોય, કેમ કે બટાકામાં એવું થાય કે ભેજનું પ્રમાણ જો ખેંચાવે પણ દેવાય નહીં, વધારે પડતું ખેંચાઈ જાય તો બીજો પ્રોબ્લેમ થાય છે, અને વધુ પડતું ભેજ આપી દે તો પણ આ બધું વાઢિયાનો છે કે આ ફાઇટોપ્થોરા બ્લાઇટનો પ્રોબ્લેમ થાય છે. એટલે કે ભેજ મેન્ટેન કરવો, જમીનની પીએચ મેન્ટેન કરવી અને સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ મેન્ટેન કરવું, આ ત્રણ વસ્તુ મેન્ટેન થાય તો ઘણા બધા રોગથી આપણે આમાં બચી શકીએ છીએ. અને આના માટે જેમ કીધું એમ ફૂગનાશક છે એ સતત આપણે સ્પ્રેમાં આપતી રહેવી પડે છે અને ભેજનું પ્રમાણ જેટલું ઓછું થાય જ્યારે પવનની દિશા બદલે, કેમકે જીરુની જેમ આ પણ એક આપણે સેન્સિટિવ પાક છે એટલે કે જ્યારે પવનની દિશા બદલે ત્યારે એની આગાહી હોય ત્યારે ફૂગનાશકનો છંટકાવ થઈ જવો જોઈએ. હવે ત્યાર પછી જીવાતની વાત કરીએ તો કે જીવાતમાં થડ કોરી ખાનાર એટલે કે બટાકામાં શરૂઆતમાં ઈયળ આવે કે ઉગે એવું દાંડર સીધું કાપી નાખતી હોય, ત્યાર પછી લશ્કરી ઈયળ પ્રોટેનિયા ઈયળ પણ આપણે ઓળખતા હશું કે જે દિવસે નીચે હોય અને રાત્રે ઉપર ખાવા આવે, ત્યાર પછી હેલિયોથીસ હેલિકોવેરફા આર્મી જેરા એટલે કે લીલી ઈયળ, આને પણ આપણે બધા ખેડૂતો મોસ્ટ ઓફ ઓળખે છે કે જે પાંદ ખાય અને એનું જીવનચક્ર ચલાવતી હોય છે. આના નિયંત્રણ માટે આપણે ઇમામેક્ટિન બેન્ઝોઇડ છે 5% ઇમામેક્ટિન બેન્ઝોઇડ 1.9% એટલે કે લીડર 20-25 ml નાખી છંટકાવ કરવાથી નિયંત્રણ મળે છે. બીજું ક્લોરાન એન્ટ્રીપ્રોલ 18.5% SC એટલે કે ડારા 6 ml પંપમાં નાખી છંટકાવ કરવાથી પણ એમાં પરિણામ મળે છે. ત્યાર પછી ચૂસિયા જીવાતની વાત કરીએ તો કે લીલી ઈયળ છે, સફેદ માખી છે, મોલોમચ્છી છે, એના પણ ઉપદ્રવ રહેતા હોય છે. એમાં આપણે કે લેમડા પ્લસ થાયો જે કે સાથિયા કરીને આવે છે એ 25 ml રાખી અને છંટકાવ કરીએ તો આપણને લીલા ચૂસિયા મોલોમચ્છીમાં પણ નિયંત્રણ મળે છે. પણ જનરલી બટાકામાં કે 3-4 છંટકાવ જે કરવાના હોય છે જીવાતના, એમાં 30-35 દિવસના બટાકા થાય ત્યારે કે જે મોલોમચ્છી ચૂસિયા એના માટે આમ જોઈએ તો કે સાથિયા 25 ml, લીમાર્ક એટલે કે મેન્કોજેપ પ્લસ મેટાલિકગેલ 35 g અને વૃદ્ધિ વિકાસ માટે કે લેન્ટેના 30 ml નાખી અને છંટકાવ કરવામાં આવે તો એનું પરિણામ વૃદ્ધિ વિકાસમાં અને આ રોગ જીવાતમાં સારું મળે. ત્યાર પછી 50-55 દિવસે બીજો છંટકાવ કે જ્યારે લીલા ચૂસિયા સફેદ માખી હોય ત્યારે ધાકડ જે 20 ml અને એજોમસ એજોક્સ્ટ્રોબિન પ્લસ ક્લોરોથેનોલિન એ છે 30 ml અને મનીબેક જે પાવડર આવે છે એમિનો એસિડ બેઝ એ 50 g રાખી અને છંટકાવ કરવામાં આવે એટલે ટ્યુબર ફોડવામાં, ટ્યુબર નવા થવામાં અને રોગ જીવાતમાં સારું મળે. ત્યાર પછી 75-80 દિવસે ત્રીજો છંટકાવમાં કે જે ધાકડ 20 ml
અને એઝોક્સ્ટ્રોબિન પ્લસ ટેબુકોનાઝોલ એટલે કે તેજોમસ 25 મિલી અને મની બેગ 50 ગ્રામ આવી રીતે 3 છંટકાવ કરવામાં આવે તો કે એમાં રોગ જીવાત અને પોષણનું ત્રણેય વસ્તુ એમાં આવી જાય છે. હવે ત્યાર પછીની વાત કરીએ કે હજી એક ચોથું જે છે કે નેમેટોડ, કે જે પોટેટો સિસ્ટ નેમેટોડ પીસીએન નામથી ઓળખાય છે, કે જે સોલેનેસી ફેમિલીના પાક હોય એમાં પોટેટો સિસ્ટ નેમેટોડ નામનો એક નેમેટોડ આવે છે. હવે આમાં આપણને ઘણી વાર એવું થાય કે ભાઈ આ મેં જે અગાઉ કીધું કે સોલેનેસી ફેમિલીના પાકમાં તમાકુ, રીંગણી અને ટમેટી આવે છે, એ ઉપરાંત નિંદામણ પણ ઘણા બધા છે કે જેમાં દારૂડી છે, ધતુરો છે, ભોય રીંગણી છે, પોપટી છે, ઘણા બધા નિંદામણ નાશક જે એવા છે કે આમાં સતત થતા હોય ત્યારે એના મૂળ દ્વારા પણ આપણને ઘણા બધા એવા રોગ છે કે નેમેટોડ છે આવી જતા હોય. હવે નેમેટોડ છે એ જમીનજન્ય હોવાથી એને પણ કંટ્રોલ કરવો ઘણો બધો અઘરો છે. અલગ અલગ પ્રકારની નેમેટીસાઇડનો ખેડૂતો આપણે ઉપયોગ કરી અને એને અપનાવતા હોય છે કે જેનાથી નેમેટોડ કંટ્રોલ રહે. એની માટે આપણે જોઈ તો કે નેમેટોડ માટે પેસિલોમાઇસિસ બેક્ટેરિયાની પણ ભલામણ છે કે જે પીએચ નીચે આપવાથી નેમેટોડનો ગ્રોથ અટકાવે છે. ત્યાર પછી બીજી ઘણી બધી નેમેટીસાઇડ આવે છે, એમાં નીમ ઓઇલ પણ થોડું ઘણું કામ કરે છે. આપણે 2 વર્ષથી જે એક ભલામણ કરીએ છીએ કે જે લક્ઝરી કરીને આવે છે કે 1 એકરે 500 ml ચડાવવાથી વાઢિયામાં અને નેમેટોડમાં બેયમાં પરિણામ સારા એવા અને લાંબા ગાળાના મળે છે. એકવાર જે 20-25 દિવસના બટાકા થાય ત્યારે ચડાવવાનો આવે છે, એકવાર 70-75 દિવસના થાય ત્યારે ચડાવવાના, કેમ કે આ પ્રોડક્ટ થોડી કોસ્ટલી છે. એમાં 1500-1600 રૂપિયાનું 500 ml પર એકર ખર્ચો થાય છે, કે જે પર એકર 1500-1600 રૂપિયાથી આનું રિઝલ્ટ આપણને સારું એવું મળેલું છે કે નેમેટોડ અને વાઢિયા બેયમાં સારું એવું મળે છે અને આપ્યા પછી ઉપર પણ ચૂસ્ય જીવાતનું પ્રમાણ ઓછું રહેશે. એટલે કે રોગ અને જીવાત બટાકામાં જે આવે છે એના વિશેની માહિતી હતી. આ માહિતી જો તમને આપણને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.